नमस्कार टीवी 9 समाचार साथे हूँ छू शिवानी। सौथी पहला जोईए महत्वना समाचार। तो ऑनलाइन शिक्षण मुद्दे हाईकोर्ट में सुनावणी। ऑनलाइन शिक्षण अंगेना जीआर ने व्याजबी गणावामां आव्यो छे। फी मुद्दे कोर्टे सरकार सामे सवालो उभा कर्या हता। सरकार शिक्षण पूरतुं न आपती होवाथी खानगी शाळाओ शरू थई होवानुं हाईकोर्टे अवलोकन कर्युं छे। इन्फ्रास्ट्रक्चर पूरू पाड़े तो आवी समस्याओ उभी न थाय तेम पण हाईकोर्टे नोंध्युं छे। तो बालियोने फी भरवानी समस्या होय तो सरकार शा माटे नथी करती मदद, ते रीतनी टकोर पण हाईकोर्टे करी छे। तो ऑनलाइन शिक्षण अंगेना जीआर ने व्याजबी गणाव्यो छे ने फी मुद्दे कोर्टे सरकार सामे सवालो पण उभा कर्या छे। आ विशे वधु वात करी रह्या छे संवाददाता सचिन पाटिल। जी सचिन, जे प्रकारे हाईकोर्टमां जे अरजी કરવામાં આવી હતી અને એમાં જે રાજ્ય સરકાર દ્વારા જે જીઆર કરવામાં આવ્યો છે એ જીઆર ને લઈને હાઈકોર્ટે કેટલીક ટકોર પણ કરી છે અને સાથે જ સાથે હાઈકોર્ટે જે જીઆર કરવામાં આવ્યું છે એને લઈને ઓનલાઈન શિક્ષણને લઈને જે જીઆર થયો છે એને યોગ્ય ગણાવ્યો છે હાઈકોર્ટે અને સાથે જ સાથે ફીના મુદ્દે આ બે વસ્તુ ખૂબ અલગ અલગ છે કે ફીના મુદ્દે જે જીઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે એને પ્રથમ દર્શીય રીતે હાઈકોર્ટે ગેરવાજબી ગણાવ્યો છે। હાઈકોર્ટે એમાં એક ટકોર એ પણ કરી છે કે વાલીઓને ફી ભરવાની સમસ્યા હોય તો સરકાર આ માટે મદદ કેમ નથી કરતી અને સાથે સાથે વાલીઓ અને શાળા સંચાલકોને તકલીફો ન પડે એવી વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી સરકારની છે એટલે આ જીઆર યોગ્ય નથી। પરંતુ એ સાથે જ હાઈકોર્ટે બીજી પણ બાબત કહી છે અને એ ટકોર સાથે એ કહ્યું છે કે સરકાર જે પૂરતી રીતે શિક્ષણ નથી આપી શકતી અને એના કારણે જે છે એ પ્રાઇવેટ અને ખાનગી સ્કૂલો જે છે એ શરૂ થઈ છે અને જો સરકાર પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે તો આવા પ્રશ્નો સમક્ષ ન આવે। જો કે આ મામલે હજુ સુનાવણી ચાલુ છે, આવતીકાલે જે પક્ષો છે એમના તરફથી જે રજૂઆતો છે રજૂઆતો સાંભળીને હાઈકોર્ટ જે છે પોતાનો ચુકાદો આમાં સંભળાવશે। બિલકુલ સચિન, તો સરકાર સામે સવાલ ઉભા થયા છે અને શિક્ષણને લઈને જે યોગ્ય માળખાગત સુવિધાઓ હોવી જોઈએ તેને લઈને હવે સરકાર કોર્ટના સવાલોના ઘેરામાં પણ આવી ગઈ છે। ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું ન પાડે તો આવી સમસ્યાઓ થાય જ, આ પ્રકારની ટકોર હાઈકોર્ટની।